5 જૂન 2024 ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોધરા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનરક્ષક ડોક્ટર મિલન જાનીની ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા તમામ ઉપસ્થિત સહભાગીઓને પતંગિયાને આકર્ષી શકે તેવા બિયારણની ગિફ્ટ આપી હતી. ગોધરા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડોક્ટર મિનલ જાની, મદદનીશ વન સંરક્ષક વાય વી પુવાર, જેઓ દુમાડિયા વી રેન્જ ગોગંબા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર નિહારિકા વસાવા, ચીફ ઓફિસર હિરલ ઠાકોર તથા વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા રાજુભાઈ ઠક્કર, નોડલ ઓફિસર ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ તથા વિવિધ કર્મચારીઓ અને ટોટો સનફાર્મા એલેમ્બિક બીડીઆર ફાર્મા જીએફએલ એમજી મોટિસ સીએટ ટાયર્સ રૂબામિન પોલીકેબ વગેરે કંપનીઓના એન્વાયરમેન્ટલ હેલ્થ એન્ડ સિક્યુરિટી વિભાગના કર્મચારીઓએ ગત વર્ષે જયપુર હાલોલ ખાતે બનાવેલ વન કવચની મુલાકાત લીધી હતી. અત્રે ડૉક્ટર મિનલ જાની, નાયબ વન સંરક્ષક ગોધરાએ તમામના મિત્રો, દેશી નેટિવ અને સ્થાનિક પ્રજાતિઓ કે જે હજારો લાખો વર્ષોથી ગુજરાતની જ ભૂમિ ઉપર ઉગે છે તેને જ ઉગાડવા માટે પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશી સ્થાનિક પ્રજાતિઓ જેવી કે કડાયો, કુસુમ, ખાખરો, આકોલ, ઠીકરી, વાયવરણો, સીમડો, ભમરછાલ, બોથી, બોંડારો, બીલી, બહેડા, રગતરોહીડો, મોયણો, આકડો, નગોળ, બીઓ, ટેટુ જેવા નેટિવ સ્થાનિક વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી તથા ઠીકરી, વાયવરણોનું વગેરે પ્રજાતિઓ નિવસન તંત્ર માટે કેટલી જરૂરી છે તેની માહિતી આપી હતી. વધુમાં ગોધરા સામાજિક વિભાગે ચાલુ વર્ષે 52.0 લાખ રોપા ઉછરેલ છે તેના વિતરણ તથા વાવેતર પણ ચાલુ વર્ષે કરવામાં આવશે. આમાં પર્યાવરણને મોટું યોગદાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ. નમસ્કાર, હું ડૉક્ટર મિનલ જારી, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ ગોધરા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સબને એક મેસેજ આપવા માગું છું કે વાવેતર હવે આજના સમયની જરૂરિયાત બની ગઈ છે અને તે તમામ સમજે છે, અને તમામ એ વાવેતરને જાળવી રાખવા માટે પણ એટલા જ કટિબદ્ધ હોય છે એ વાત પણ બધા જાણે છે અને બધા કટિબદ્ધ પણ હોય છે વાવેતર જાળવી રાખવા માટે. પરંતુ આજના સમયમાં આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ તેમાં આપણે નેટિવ એટલે કે મૂળ ગુજરાતની જ કે જે 500 હજાર કે લાખો વર્ષથી ગુજરાતની ભૂમિ ઉપર જન્મ લે છે તેવી જ વનસ્પતિઓ વાવવાનો આપણે આગ્રહ રાખીએ તેવો આજનો મારો સંદેશ છે. અને આજે અમે લોકોએ જે એક્ટિવિટી કરી છે વિશ્વ પર્યાવરણ દિવસની, એમાં અમે 15થી વધારે જે કંપનીની અંદર વાવેતરો કરતા હોય એવા જે એન્વાયરમેન્ટ પ્લાન્ટેશન ગ્રુપના જે સભ્યો છે એને બોલાવેલા, અને અમે લોકોએ જે ગત વર્ષે વાવેતર કર્યું હતું અને જે માત્ર ને માત્ર 100 કરતાં પણ વધારે પ્રજાતિઓની નેટિવ પ્રજાતિઓનું વાવેતર કર્યું હતું એવા વન કવચની જેનું સીએમ સાહેબ, માનનીય સીએમ મુખ્યમંત્રી સાહેબે પોતે ઉદ્ઘાટન કર્યું હતું, એ જગ્યાએ અમે લોકોએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો છે. અને જે વિવિધ કંપનીઓમાંથી આવેલા એ લોકોને અમે જે કુદરતી રોપાઓ છે તેની સમજ આપી હતી. આપણા કુદરતી રોપાની પંચમહાલ જિલ્લાના અને મધ્ય ગુજરાતના જે કુદરતી રોપાની આપણે ચર્ચા કરીએ તો કુસુમ છે, કડાયો છે, કંપીલો છે, મહુડો છે, ભમરછાલ છે, વાયવર્ણો છે, ઠીકરી છે, બહેડા છે, હરડે છે, આમળા છે, પછી જે આપણે કેપેરિસ એટલે કે કંથારની પ્રજાતિઓ ઘણી બધી જે આપણે જોવા મળે છે. પાવાગઢથી થોડા નીચે સાઈડ જઈએ, સાઉથ સાઈડ, તો પીલુડી છે, એવી પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. આ સિવાય પાવાગઢની ઉપર જે જોઈએ તો જે કોદાળો કરીને એક ખાસ પ્રકારનું ઝાડ જોવા મળતું હોય છે કે જેની અંદર સનબર્ડ જેવી તમામ પક્ષીઓની પ્રજાતિઓ મોજ કરતી હોય છે એની અંદર. આ સિવાય પંગારા છે, કંપીલો છે, આવી બધી પ્રકારની વનસ્પતિઓ પણ, વૃક્ષો પણ આપણને જોવા મળતા હોય છે. તો જે ભમરછાલ છે તો એને મધમૌડો પણ કહેવામાં આવે છે, જે ઘણા બધા આયુર્વેદિક જે આપણા હોય છે દવાઓ એની અંદર પણ વપરાતી હોય છે. તો આજનો મારો અનુરોધ તમામ જે આપણા મિત્રો છે, પ્રકૃતિ મિત્રો,
એ લોકોને મારો એક જ સંદેશ છે કે આપણે વાવીએ તો છીએ જ, પણ આપણે નેટિવ વાવીએ, સ્થાનિક વાવીએ, હજારો લાખો વર્ષથી જે ગુજરાતની ભૂમિ પર ઉગી રહ્યું છે એને વાવીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ